હેલો ફ્રેન્ડ, માય સેલ્ફ પ્રિયેશ પટેલ. મેસની અંદર આપણે ચાલી રહ્યા છીએ ચેપ્ટર વાઇઝ પેપર એનાલિસિસની અંદર, કે જૂના પેપરની અંદર એ ચેપ્ટરમાંથી કઈ મેથડ પૂછાયેલી છે અને કઈ મેથડ વારંવાર પૂછાયા કરે છે અને કઈ મેથડ તમે નહીં કરો તો ચાલશે. આપણે આજે વાત કરવાના છે ફર્સ્ટ ઓર્ડર, ધેટ મીન્સ ઉડીનો જે પાર્ટ છે, ઉડીના બે પાર્ટ છે, ફર્સ્ટ ઓર્ડર એન્ડ હાયર ઓર્ડર. હાયર ઓર્ડર વિડીયો તમને ઓલરેડી અવેલેબલ છે, નીચે તમે પ્લેલિસ્ટમાં જોઈ શકો છો. આ ઉપરાંત ચેપ્ટર વાઇઝ પ્લેલિસ્ટ પણ અવેલેબલ છે, તમે દરેક દરેક ચેપ્ટર્સના લેક્ચર્સ જોઈ શકો છો, દરેક દરેક મેથડ્સના ઇમ્પોર્ટન્સ સમ આપણે એની અંદર મૂકેલા છે, તો તમે એના ઉપરથી પણ આ બધી જ વસ્તુઓ શીખી શકો છો. જૂન 2015 ની અંદર dy / dx + py = 2, ધેટ મીન્સ ઇન્ટિગ્રેશન ફેક્ટર વાળી મેથડ 4 માર્કમાં હતી અને એક્ઝેક્ટ નોન એક્ઝેક્ટ વાળી મેથડ 3 માર્કમાં હતી. આનું વેટેજ 7 માર્કનું મોસ્ટ ઓફ બધા જ પેપરમાં ચાલુ આવે છે. ડિસેમ્બર 2015 માં પણ આ સેમ પેટર્ન ચાલી આવી છે. dy / dx + py = 2, ધેટ મીન્સ ઇન્ટિગ્રેશન ફેક્ટર વાળી મેથડ પૂછાયેલી છે 4 માર્કમાં અને mdx mdy, ધેટ મીન્સ એક્ઝેક્ટ નોન એક્ઝેક્ટ 3 માર્કમાં પૂછાયેલી છે. જૂન 2016 માં ઇન્ટિગ્રેશન ફેક્ટર વાળી મેથડ 4 માર્કમાં પૂછાય પણ એક્ઝેક્ટ ઓન એક્ઝેક્ટ ના પૂછાય, એની જગ્યાએ વેરિયેબલ અને સેપરેબલ વાળી મેથડ 3 માર્કમાં પૂછાયેલી છે. મતલબ વેટેજ તો કોમન 7 માર્કનું રહ્યું પણ એક્ઝેક્ટ ઓન એક્ઝેક્ટ ના નોતે પૂછાઈ નહીં. ડિસેમ્બર 2016 ની અંદર પણ સેમ ચાલ્યું, ઇન્ટિગ્રેશન ફેક્ટર 3 માર્ક, એક્ઝેક્ટ ઓન એક્ઝેક્ટ 4 માર્ક, ખાલી માર્ક ઇન્ટરચેન્જ થઈ ગયા, બાકી 7 માર્કનું વેટેજ રહ્યું. મે 2017 ની અંદર 4 માર્કમાં લિપનિક્સ, ધેટ મીન્સ ઇન્ટિગ્રેશન ફેક્ટર વાળી મેથડ, 3 માર્કમાં એક્ઝેક્ટ ઓન એક્ઝેક્ટ પૂછાઈ છે. નવેમ્બર 2017 ની અંદર ઇન્ટિગ્રેશન ફેક્ટર વાળી મેથડ ના પૂછે, એક્ઝેક્ટ નોન એક્ઝેક્ટ 3 માર્કમાં અને વેરિયેબલ આર સેપરેબલ વાળી મેથડ 3 માર્કમાં, ધેટ મીન્સ વેટેજ થયું 6 માર્ક. મે 2018 નું પેપર જે હમણાં રિલીઝમાં ગયું છે એમાં ઇન્ટિગ્રેશન ફેક્ટર વાળી મેથડ 4 માર્કમાં પૂછાય છે, એક્ઝેક્ટ નોન એક્ઝેક્ટ નથી પૂછાય પણ એની જગ્યાએ વેરિયેબલ આર સેપરેબલ 3 માર્કમાં પૂછાય છે. તમે જોશો વેરિયેબલ આર સેપરેબલ અત્યાર સુધીમાં ફક્ત 3 માર્ક પૂછાય છે, બાકી મોસ્ટલી ઇન્ટિગ્રેશન ફેક્ટર અને એક્ઝેક્ટ નોન એક્ઝેક્ટ વાળી જ મેથડ પેપરમાં પૂછાઈ છે. એમાં ઇન્ટિગ્રેશન ફેક્ટર હજી સુધી ફક્ત નવેમ્બર 2017 માં જ નથી પૂછાઈ, બાકી દર વખતે પૂછાયેલી છે. ઇન્ટિગ્રેશન ફેક્ટર વાળી મેથડમાં બે રીતો છે, એક રિડ્યુસિબલ કરવાનું છે ઇક્વેશનને, વાય ની પાવર હોય તમે તમારે કાઢવાની છે અને એક સિમ્પલ છે, બંનેમાંથી કોઈ પણ પૂછાઈ શકે છે. એક્ઝેક્ટ નોન એક્ઝેક્ટમાં એક્ઝેક્ટમાં એક જ કેસ છે, નોન એક્ઝેક્ટમાં 4 કેસ છે, એમાંથી પણ કોઈ પણ અહીંયા પૂછાય છે. વેરિયેબલ સેપરેબલમાં ફક્ત એક જ રીત છે, એમાં પણ રિડ્યુસિબલ છે પણ સિમ્પલ વાળી મેથડ 3 માર્કમાં મોસ્ટલી પૂછાય છે, રિડ્યુસિબલ વાળી પૂછાતી નથી. આ ચેપ્ટર રિલેટેડ તમને જો કોઈ ક્વેરી હોય તો તમે અમારો ડાયરેક્ટ કોન્ટેક્ટ પણ કરી શકો છો. તમારે અમારું પેઇડ મટીરિયલ જોઈતું હોય તો પણ તમે અમારા નંબર ઉપર વોટ્સઅપ કરી શકો છો, અને બીજા કોઈ ચેપ્ટરમાં તમને જો ક્વેરી હોય તો તમે ડાયરેક્ટ કમેન્ટ બોક્સમાં એ ક્વેરી મૂકી શકો છો. થેન્ક યુ.